હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં આગળના પીરિયડોમાં એક્ટિવિટી યુનિટ 1 આખું પૂરું થઈ ગયું. હવે યુનિટ 2માં એક્ટિવિટી 1 અને 2 આગળના પીરિયડમાં ભણી લીધું છે. એ જ રીતે એક્ટિવિટી 3, હવે એક્ટિવિટી 3 આવી. હવે એક્ટિવિટી 3માં શું છે એ આપણે જોઈશું. એમ કે તે એક્ટિવિટી 3માં લખ્યું છે, આઈ ચેકડ ઇટ, એટલે કે મેં તને ચકાસ્યું, મેં તને તપાસ્યું. હવે આખી વાર્તા છે, એક એક વસ્તુ હું સમજાવીશ અને તમે સમજજો, ધ્યાન રાખજો એક એક લીટીની. હવે અહીંયા છે, વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, એમ કે એક હાથી હતો. એમ કે વન્સ ધેર વોઝ એન એલિફન્ટ એટલે કે એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું એટલે કે લોકો તેને મોટું કહીને બોલાવતા, તેનું નામ મોટું કહેતા. એમ કે તેને મોટું કહીને બોલાવતા. એમ કે હી હેડ અ ફ્રેન્ડ એટલે કે તેને એક ફ્રેન્ડ હતું, એક મિત્ર હતો. એમ કે હી વોઝ અ રેટ, એ મિત્ર કોણ હતો? તે એક ઉંદર હતો. એનો એ જે મિત્ર હતો એ એક ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું, એમ કે તેનું નામ છોટું હતું. એમ કે તેનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ અ સ્વિમિંગ, એમ કે એ બંને, છોટું અને મોટું બંનેને, એમ કે બંનેને તરવું મતલબ સ્વિમિંગ, તરવાનું, પાણીમાં તરવાનું એ બહુ જ ગમતું હતું. એમ કે વધારે ગમતું હતું બંને, છોટું અને મોટુંને. ફરી એને એ વસ્તુ સમજીશું કે વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, કે એક હાથી હતો. એમ કે એક હાથી હતો અને એ હાથીને એમ કે પીપલ કોલ્ડ હિમ મોટું અને લોકો તેને મોટું કહેતા. હાથી હતો, એક હાથી હતો અને લોકો તેને મોટું કહેતા. હી હેડ અ ફ્રેન્ડ, તેને એક ફ્રેન્ડ હતો, તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ, એ મિત્ર કોણ હતો? એ મિત્ર રેટ હતો, મતલબ ઉંદર હતો. એ જે હાથી, એક હાથી હતો અને લોકો બધા શું કહેતા હતા? મોટું કહેતા હતા. અને એને મોટુંને એક ફ્રેન્ડ હતો, એક મિત્ર હતો અને એ મિત્ર કોણ હતો? રેટ, ઉંદર હતો. એમ કે હિઝ નેમ વોઝ છોટું, અને જે એનો ફ્રેન્ડ હતો ઉંદર એને બધા છોટું કહેતા હતા. એમ કે બોથ છોટું એન્ડ મોટું લવડ અ સ્વિમિંગ, છોટું કોણ હતું? ઉંદર. અને મોટું કોણ હતું? હાથી. તો હવે છોટું અને મોટું લવડ અ સ્વિમિંગ એટલે કે બંનેને તરવાનું બહુ જ ગમતું હતું, પાણીમાં તરવાનું એ બંનેને બહુ જ ગમતું હતું. એ કે વન ડે મોટું વોકડ ટુ ધ રિવર, એટલે કે એક દિવસની વાત છે. એક દિવસ એમ કે જે આ મોટું હતો, જે એક દિવસ એમ કે મોટું હતો ને, એ નદીએ ગયો. વોકડ એટલે ચાલતા ચાલતા એ નદીએ ગયો. હી એન્ટર ધ વોટર, એ પાણીમાં, એટલે ત્યાં નદીએ ગયો તો નદીએ ગઈને તે પાણીમાં પ્રવેશ્યો. હવે એનામાં સ્વિમિંગ કરવાનો તો બહુ જ શોખ હતો, તો એ ક્યાં ગયો? એન્ટર અ વોટર એટલે કે પાણીમાં પ્રવેશ્યો, પાણીમાં ગયો. એમ કે હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, તેણે ઘણા સમય સુધી એમ કે પાણીમાં તરવાનો આનંદ લીધો. એન્જોયડ એટલે કે પાણીમાં તરવાનો, લોંગ ટાઈમ સુધી, ઘણા ટાઈમ સુધી પાણીમાં તરવાનો એન્જોયડ, આનંદ લીધો. હી એન્જોયડ મતલબ તેને એન્જોય કર્યો, એને આનંદ લીધો. શેનો? સ્વિમિંગ એટલે કે તરવાનો, લોંગ ટાઈમ એટલે કે બહુ જ લાંબા ટાઈમ સુધી એને એક તરવાનો આનંદ લીધો. ધેન છોટું વર્સો અરાઈવડ ધેર, હવે એ તો ક્યાંય સુધી પાણીમાં તરવાનો આનંદ લીધો, પછી એટલામાં શું કર્યું? ધેન પછી છોટું પણ ત્યાં આવી પહોંચ્યું. છોટું ઓલ્સો અરાઈવડ એટલે કે આવી પહોંચ્યું. હી લુકડ એટ મોટું, તેણે મોટુંને જોયો, તેને એમ કે જે મોટું હતો એની સામે જોયું. એન્ડ શાઉટેડ અને બૂમો પાડી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ, મોટું એક મિનિટ માટે બહાર આવ. મોટું કમ આઉટ એટલે કે બહાર આવ, ફોર અ મિનિટ એટલે કે એક મિનિટ માટે. મોટું આન્સર્ડ, મોટુએ આન્સર આપ્યો, મોટુએ જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ ન પહોંચાડ, મને હેરાન ના કરીશ, મને તરવા દે, એમ કે મને ખલેલ ના કરી ના પહોંચાડ. આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ, હું બહાર નહીં આવું, મને તરવા દે,
હું બહાર નહીં આવું, મને તરવા દે એમ કે. એટલે સુધી ખબર પડી કે છોટું અને મોટું બે ફ્રેન્ડ હતા. છોટું કોણ હતું? ઉંદર હતો. મોટો હાથી હતો. બંને સારા એવા પાક્કા મિત્ર હતા. બંનેને તરવાનું બહુ જ ગમતું હતું. એક દિવસ છોટું નદીએ ગયો. નદીમાં જઈને પાણીમાં પ્રવેશ્યો. ત્યાં લાંબા સમય સુધી પાણીમાં સ્નાન કર્યું, નહાયો, બરાબર સ્વિમિંગ કર્યું. પછી એટલામાં છોટું ત્યાં આવી પહોંચ્યો તો તેને મોટું સામે જોઈને કીધું, સાવટેડ બૂમો પાડવા લાગ્યો, મોટું કમ આઉટ ફોર અ મિનિટ, મતલબ મોટું તું એક મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર, મોટું આન્સર આપે છે. મોટું જે હાથી હતો, જે મોટું, એ આન્સર આપે છે, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ ના પહોંચાડીશ, આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર આવવાનો નથી, લેટ મી સ્વિમ, મને તરવાનો આનંદ લેવા દે. છોટું સાવટેડ અગેન. છોટું ફરીથી બૂમો પાડવા માંડ્યો. છોટું ફરીથી બૂમો પાડવા લાગ્યો એમ કે. ફરી કે છે કે ફરી એના એ વસ્તુ કહે છે કે બાર આવ, બાર આવ, બાર આવ. પછી છોટું એ ઘણી બૂમો પાડી એમ, કમ આઉટ સમ સૂન, કમ આઉટ સૂન, એમ કે તું ઘણી બૂમો એવી પાડી કે તું બહાર આય, તું બહાર આય, એવી રીતે ઘણી બૂમો પાડી. સાઉટેડ અગેન, ફરીથી બૂમો પાડી એમ કે, કમ આઉટ સૂન, ફરીથી જલ્દી તું બહાર આવ, બહાર આવ. આઈ સે, મોટું સેડ, એને ઘણી બૂમો પાડી એમ કે. તો પેલો બહાર આવતો નથી, તો પણ એ બહાર આવતો નથી. પછી છોટું એ ફરી બૂમો પાડી, ફરી બૂમો પાડી, બૂમો પાડ્યા જ ગયો. હું કહું છું જલ્દી બહાર આવ, હું કહું છું જલ્દી બહાર. આઈ સે, મોટું સેડ, નો આઈ વોન્ટ. તો પેલો કહે છે ના, મોટું કહું છું, ના હું નહીં આવું, નો આઈ વોન્ટ, હું નહીં આવું. છોટું ધેન સાઉટેડ એન્ડ સાઉટેડ. છોટું ફરીથી બૂમો કરી, ફરીથી બૂમો પાડી, ફરીથી એના એ ઘણી બૂમો પાડી એમ કે. સાઉટેડ એન્ડ સાઉટેડ, ઘણી બધી બૂમો પાડી. મોટું વોઝ એંગ્રી. અને પછી મોટું જે હાથી હતો એ ગુસ્સે થઈ ગયું. હી જમ્પડ આઉટ, બરાબર ગુસ્સે થઈ ગયો અને કૂદીને બહાર આવ્યો એમ કે. ઓકે આઈ એમ હિયર નાવ. અને પછી કહેશે સારું, બરાબર હવે હું પાછો, હું અહીંયા એમ કે બહાર આવી ગયો, હવે હું અહીં છું, બોલ હવે એમ કે છે. ઓકે બરાબર એમ કે, હું અહીંયા આવી ગયો બહાર, બોલ હવે, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લમ, હવે કે તારા શું સમસ્યા છે, તારા શું પ્રોબ્લમ છે. છોટું લૂકડ એન્ડ એટ મોટું એન્ડ સેડ. છોટું લૂકડ, છોટું મોટુંને જોવે છે અને કહે છે ઇટ્સ ઓકે, હા બધું બરાબર છે, બધું બરાબર છે. સામે જોયું એમ કે, છોટું લૂકડ, છોટું એ મોટુંની સામે જોયું અને કહ્યું ઇટ્સ ઓકે. તો કે ઇટ્સ ઓકે એટલે કે બધું બરાબર છે, યુ કેન ગો બેક નાવ. હવે તું ફરીથી પાછો એમ કે જઈ શકે છે પાણીમાં, ફરીથી તું જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, મને સંતોષ થઈ ગયો એમ કે, મને સેટિસ્ફાઈડ, મને સંતોષ થઈ ગયો. ગો એન્ડ સ્વિમ, ગો એન્ડ સ્વિમ, જા તું એમ, અને તું પાણીનો આનંદ લે, તરવા માટે જા, સ્વિમિંગ કર એમ કે. એટલે બે મિત્ર છે, છોટું અને મોટું, એમાં હાથી છે એ મોટું છે અને ઉંદર છે એ છોટું છે. બંને ખાસ ફ્રેન્ડ છે, પાક્કા મિત્રો છે. તો બંને મિત્રો છે અને બંનેને તરવાનું પણ બહુ ગમે છે. તો એક દિવસ મોટું એટલે કે હાથી એ પાણીમાં તરવા જાય છે ત્યાં. તો એ વખતે થોડી વારમાં પછી ત્યાં બહુ જ બધો તરવાનો આનંદ લે છે. એટલે પછી ત્યાં એ ઉંદર, મતલબ એ છોટું, ત્યાં આવે છે અને આવે છે ને પછી એ હાથીને બૂમો પાડવા લાગે છે, મોટું મોટું કમ આઉટ, કમ આઉટ, કમ આઉટ, બહાર આવી જા, બહાર આવી જા એમ કે, મારે કામ છે, કામ છે એમ. સાઉટેડ એન્ડ સાઉટેડ બૂમા બૂમ કરે છે. પણ હાથી કહે છે ડોન્ટ ડિસ્ટર્બ મી, ડોન્ટ ડિસ્ટર્બ મી. ફરી હાથી આવતો નથી પણ બહુ જ બૂમો પાડે છે. એટલે પછી હાથીને બહાર આવવું પડે છે. એટલે જમ્પ મારીને બહાર આવે છે હાથી. અને હાથી બહાર આવે છે એટલે છોટું હોય છે એને જોવે છે અને એને જોઈને પછી જાતે કહે છે સેટ, જાતે કહે છે એને કે ઓકે બધું બરાબર છે એમ કે. યુ કેન ગો બેક નાવ, હા જા તું હવે પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, મને સંતોષ છે. ગો એન્ડ સ્વિમ, જા અને તું આનંદ લે, તરવાનો આનંદ લે એમ કે. મોટું વોઝ વેરી એંગ્રી, મોટું બહુ જ ગુસ્સે થઈ ગયું. સેટિસ્ફાઈડ, હી સેડ મોટું ગુસ્સે થઈ ગયું. કેમ કે એક તો પાણીમાં બરાબર સરસ મજાની તરવાની મજા આવી ગઈ હતી અને એમાં પછી કેટલી બૂમા બૂમ કરી, એટલી બધી બૂમો પાડીને ત્યારે કંટાળીને બહાર આવ્યો, ગુસ્સે થઈને બહાર આવ્યો. અને બહાર આવ્યો ને બહાર આવીને હજુ તો ખાલી એકવાર આમ છોટું એ જોયું અને જોઈને પછી કે હા હા મને સેટિસ્ફાઈ થઈ ગયું, મને સંતોષ થઈ ગયો, હવે તું જા. એટલે શું કે, અડધો કલાકથી બૂમા બૂમ કરતી હતી તું, બૂમા બૂમ કરતો હતો ઉંદર, અને હવે પછી એમ કે છે મને સંતોષ થઈ ગયો. એટલે ફરી મોટું હતો એ મોટું વોઝ વેરી એંગ્રી,
બરાબરનો ગુસ્સે થઈ ગયો. સેટિસ્ફાઈડ હી સેડ. એ કહે છે બરાબર ગુસ્સે થઈને કહે છે કે સેટિસ્ફાઈડ હી સેડ. શું શેનો સેટિસ્ફાઈડ થઈ ગયો, એને કે શેનો તને સંતોષ થઈ ગયો. છોટું સેડ. છોટું કહે છે યસ આઈ એમ, યુ આર નોટ વેર માય સ્વિમિંગ વેરિંગ માય સ્વિમિંગ સૂટ. હા મને સંતોષ થઈ ગયો છે એમ કે. પણ શેના માટે? તો હા મને સંતોષ થયો કે તે મારો યુ આર નોટ માય વેરિંગ માય સ્વિમિંગ સૂટ. એટલે કે મને સંતોષ થઈ ગયો કે તે મારા સ્વિમિંગ સૂટ પહેર્યો તો નથી ને. એટલે કે સ્વિમિંગ સૂટ એટલે કે એનો જે પાણીમાં તરવાનો જે સૂટ છે એ તે પહેર્યો તો નથી ને મારો, એનો સંતોષ થઈ. આઈ જસ્ટ ચેકડ ઇટ, હું એ ચેક કરતી હતી. હવે ગાંડા જેવી વાતો કરે છે ને. હવે હાથી ક્યાં છે ને ઉંદર ક્યાં છે? તો હાથી અંદર પાણીમાં ગયો છે તો એને બહાર શેના માટે બોલાવ્યું કે તે મારો સ્વિમિંગ સૂટ તો નહીં પહેર્યો ને. હવે લે હાથીને ક્યાં એનો સ્વિમિંગ સૂટ થાય? તો ઉંદર તો એને બોલાવે છે કે તે મારો સ્વિમિંગ સૂટ તો નહીં પહેર્યો ને, એ જોવા માટે તને બોલાવ્યો હતો. તો ઉંદરનો સ્વિમિંગ સૂટ હાથીને ક્યાં આવવાનું હતું? તો એક જોક જેવી વાત થઈ ગઈ. હવે નીચે આપ્યું છે, આ વાર્તામાં ખબર પડી ને બધાને, હં, કે બે મિત્રો હતા અને હાથીને ઉંદરને, હાથીને હાથીનું નામ મોટું હતું ને પેલા ઉંદરનું નામ છોટું હતું ને બંનેને તરવાનો શોખ હતો ને એક દિવસ હાથી નદીએ ગયો, નાહવા ગયો ને સ્વિમિંગ કરવા ગયો ને ત્યાં પછી છોટું આવે છે, છોટું મતલબ ઉંદર આવે છે ને એને બૂમા બૂમ કરે છે, તું બહાર આય તું બહાર આય તું બહાર આય. પછી પેલું બહાર આવે છે ને પછી એને જોઈને તરત કે ઇટ્સ ઓકે આઈ એમ સેટિસ્ફાઈડ, એટલે કે મને સંતોષ થઈ ગયો, તું જા આવે તું અંદર જા ફરીથી નાહવા. એટલે ફરી પેલો વધારે ગુસ્સે થાય છે કે એ આ શું કે અડધો કલાક સુધી બૂમા બૂમ કરીને મને બહાર બોલાવે છે ને હવે આય એમ તરત તું એમ કે છે તું જા. એટલે શેને તને સેટિસ્ફાઈડ, શેને તને સંતોષ થઈ ગયો? એટલે પેલી ઉંદર છે કે છોટું એ કહે છે કે મને એનો સંતોષ થઈ ગયો કે તે મારો સ્વિમિંગ સૂટ પહેર્યો તો નથી ને. હવે ઉંદરનો સ્વિમિંગ સૂટ હાથીને ક્યાં થવાનું છે એમ કે, એની વાત કરી છે. હવે અહીંયા લખ્યું છે નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ. મોટું વોઝ રેટ, મોટું રેટ હતી, મોટું રેટ નહોતી, મોટું કોણ હતું? મોટું હાથી હતો, તો ફોલ્સ આવશે અહીંયા. પછી એ જ રીતે મોટું એન્જોય સ્વિમિંગ, તો મોટું એમ કે સ્વિમિંગનો આનંદ લઈ રહ્યો હતો, તો સાચું છે તો ટ્રુ. હા મોટું જ ના હતો તો ને. છોટું જમ્પડ આઉટ ફોર ઓફ વોટર, છોટુંએ જમ્પ માર્યો હતો વોટરમાં? નહીં, હાથીએ, મોટુંએ માર્યો હતો, તો ફોલ્સ. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, તો મોટું બૂમા બૂમ કરવા લાગ્યું હતું? નહીં, છોટું. તો અહીંયા આવશે ફોલ્સ. છોટું વોઝ સેટિસ્ફાઈડ, છોટુંને સંતોષ થયો, હા ટ્રુ. મોટું ચેકડ છોટું સ્વિમિંગ સૂટ, મોટુંએ છોટુંનું સ્વિમિંગ સૂટ ચેક કર્યું? નહીં, મોટુંએ સ્વિમિંગ સૂટ ચેક નથી કર્યું, છોટુંએ મોટુંનો સ્વિમિંગ સૂટ, તો ફોલ્સ. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, મોટું એમ કે સ્વિમિંગ પોન્ડમાં, પોન્ડ એટલે કે તળાવ થાય, પોન્ડ એટલે તળાવ થાય, તળાવમાં સ્ના સ્વિમિંગ કરવાનો તો ગયો, એ રિવરે ગયો હતો, નદીએ ગયો હતો, તો આ ફોલ્સ. ખબર પડી? મોટું વોઝ રેટ, તો મોટું ઉંદર હતો? નહીં, મોટું હાથી હતો, તો ફોલ્સ. મોટું એન્જોય સ્વિમિંગ, મોટું સ્વિમિંગનો આનંદ લઈ રહ્યો હતો, તો સાચું, ફોલ ટ્રુ. છોટું જમ્પડ આઉટ વોટર, તો છોટું એમ કે કૂદકો મારીને પાણીમાં પડ્યું? નહીં, મોટું ગયું હતું. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટું બૂમા બૂમ કરવા લાગ્યું? નહીં, છોટું બૂમા બૂમ પાડ, તો ફોલ્સ. છોટું વોઝ સેટિસ્ફાઈડ, તો છોટું વોઝ સેટિસ્ફાઈડ, તો કે હા યસ, તો ટ્રુ. મોટું ચેકડા છોટું સ્વિમિંગ સૂટ, તો મોટુંએ છોટુંનું સ્વિમિંગ સૂટ ચેક કર્યું? નહીં, છોટુંએ મોટુંનું સ્વિમિંગ, તો ફોલ્સ. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, તો મોટુંએ સ્વિમિંગ કરતો હતો પોન્ડમાં, તળાવમાં, તો નહીં, તળાવમાં નહોતો, એ ક્યાં હતો? એ રિવરમાં હતો, તો ફોલ્સ. હવે નીચેના વાક્યો કોણ બોલે છે, કોણે અને કોણ બોલી શકે એ વિશે. છોટું બોલે તો સી અને મોટું બોલે તો એમ, બંને બોલો, બોલે તો સી એમ લખવાનું. ડોન્ટ ડિસ્ટર્બ મી, આવું કોણ બોલે છે? કોણ બોલતું હતું? મોટું, એ પાણીમાં પડ્યો હતો નાવા એ વખતે બોલતો હતો કે ડોન્ટ ડિસ્ટર્બ મી. છોટું બોલાવતો હતો એ વખતે બોલતો હતો કે ડોન્ટ ડિસ્ટર્બ મી. તો અહીંયા શું આવશે? મોટું મતલબ એમ, ખાલી એમ કરવાનું છે. હી જમ્પડ આઉટ, હી જમ્પડ આઉટ, હવે આવું તો કોઈ સેન્ટેન્સ જ નહોતો થતો. હી જમ્પડ આઉટ, તો અહીંયા હી કોના માટે વાપર્યું છે એ ખબર જ નથી, બરાબર. તો સોરી, આપણે આમાં છોટું લખી નહીં, મોટું લખી શકીએ. હી જમ્પડ આઉટ એટલે કે મોટું લખી શકીએ એમ. યુ કેન ગો બેક નાવ, તું જા હવે ફરીથી, તો કોણ કહે છે? છોટું, તો સી. પછી આઈ લવ સ્વિમિંગ,
તો બંનેને સ્વિમિંગ ગમતું હતું, મતલબ સી અને એમ, છોટું નો સી અને મોટું નો એમ. આઈ એમ અ રેટ, હું ઉંદર છું, તો કોણ? સી. આઈ હેવ અ ટેલ, મારે પૂંછડી છે, કોણ છે? બંને છે, હાથી નહીં હોય અને ઉંદર નહીં હોય, તો સી અને એમ. આઈ એમ અ બિગ એનિમલ, બિગ એનિમલ કોણ છે? હાથી છે. તો મોટું, મતલબ મોટું માટે એમ, આ લખવાનું છે. એમ કે આ વાર્તામાં ખબર પડી, આખી વાર્તા છે, વાર્તા ટાઈપ છે. તો અહીંયા લેસનમાં, લેસનમાં આખી આઈ ચેકડે એટલે કે હું તપાસતો હતો, હું ચેક કરતો હતો. તો હવે આનું આખું ઇંગ્લિશ લખવાનું છે, આટલાથી આટલા સુધીનું ઇંગ્લિશ લખવાનું છે, પછી આનું ભાષાંતર કરવાનું છે. અને આમાં ટ્રુ ફોલ્સ સેન્ટેન્સ લખીને એના સામે ટ્રુ ફોલ્સ લખવાના છે. અને અહીંયા કોણ બોલે છે એના વિશે, છોટું વિશે વાત કરી હોય તો સી, અને મોટું વિશે હોય તો એમ, અને બંને વિશેનું હોય તો સી અને એમ, આ લખવાનું છે. લેસનમાં આટલું બધું કમ્પ્લીટ કરી લેવું. એમ કે લેસનમાં આ બધું એક્ટિવિટી 3 આખી જ એનું અહીંયા ઇંગ્લિશ લખવાનું છે, એનું ભાષાંતર લખવાનું છે, અને આ રીતે આ લખવાનું છે, અને આ રીતે આ લખવાનું છે. એટલું લખીને લેસન કમ્પ્લીટ કરી લેવું. આવજો.